शहर के जयरत्ना चार रास्ते के पास कॉन्ट्रैक्टर की बेदरकारी के कारण ड्रेनेज और बरसाती कास की लाइन टूट जाने के कारण गंदा पानी रोड पर बहते हुए स्थानीय व्यापारियों की परेशानियां बढ़ी है। वडोदरा शहर को खाड़ोदरा और पानी समस्या का शहर बनाते हुए कॉन्ट्रैक्टर की भूमिका अहम बनी है, जिसमें विविध विस्तारों में जगह जगह आयोजन बिना के गड्ढे खोदकर पानी लाइन में लीकेज कर पूरे शहर में समस्याओं का बढ़ावा किया गया है। तो वहीं प्राइवेट कंपनी के केबल डालने की कामगिरी में भी पानी और ड्रेनेज की लाइन को तोड़कर लोगों की समस्याएं बढ़ाई गई है। शहर के जयरत्ना चार रास्ते के पास पिछले 10 दिनों से कॉन्ट्रैक्टर की बेदरकारी के कारण बरसाती कास और ड्रेनेज लाइन को तोड़ा गया है, जिस कारण बरसाती पानी और गटर का पानी गटर में निकाल होने के बदले रोड पर ही बह रहा है। जो गटर के गंदे पानी के कारण स्थानीय दुकानों के बाहर ये पानी भर जाते हुए व्यापारियों को बदबू और गंदगी के बीच रहना पड़ रहा है। साथ ही ये गटर के पानी के कारण गंभीर रोग बीमारियां फैलने की भी दहशत बनी है, जबकि वाहन चालकों की भी उतनी ही परेशानियां बढ़ी है। स्थानीय व्यापारी द्वारा आज कॉन्ट्रैक्टर को फोन कर इस बात की शिकायत करने पर कॉन्ट्रैक्टर द्वारा नागरिक के साथ गैर बर्ताव किया गया और साथ ही जो करना हो वो कर लो वैसा कहते हुए अपने हाथ ऊपर करने की कोशिश की गई, जिसके बाद स्थानीय व्यापारी ने कॉर्पोरेटर वैसे बालू सुर्वे को स्थल पर बुलाते हुए शिकायत की थी, जहां बाद कांग्रेस के स्थानीय काउंसिलर ने भी कॉर्पोरेशन और कॉन्ट्रैक्टर के खिलाफ नाराजगी व्यक्त करते हुए समस्या हल करने की बात कही थी। बिल्डिंग चार रास्ता पर पानी ड्रेनेज लाइन डेमेज थी गई है, रिलायंस वाला लाइन नाखी है એ બાબતમાં એ લોકોનાથી જે પણ આ ડેમેજ થયું એનાથી વરસાદી કાંસ પણ જે લાઇન હતી એ બી ડેમેજ કરી અને ગટર લાઇન જે છે ડ્રેનેજ લાઇન એને પણ ડેમેજ કરી નાખી છે અને એનું પાણી બધું બહાર નીકળે છે અને એ નીકળતું પાણી અમારા દુકાનવાલાના આગળ સામે અમારે એટલી બધી બદબુઓ મારે છે વાસ કે અમારાથી સહન થતું નથી। અત્યારે આ મહામારી ચાલી રહી છે એની અંદર આ લોકોએ ત્વરિત પગલાં લેવા જોઈએ અને જે લાઇનમેન હતા એને અમે સુપરવાઇઝરને મેં ફોન પર એની જોડે વાત કરી તો એ માણસે મારી જોડે પહેલાં રિસ્પેક્ટથી બધી થોડી વાત કરી, પછી કે આ રોડ તારો નથી અને તારાથી જે જગન બડાકા તોડવા હોય તોડી લેજે અને મારું કોઈ રાજકારણ કે કોઈ પણ મારાથી મને કોઈ દબાવવાનું નથી અને મને કોઈની બીક નથી। એ માણસ હતો, એનું નામ હતું પાર્થ કરીને છે એવું કંઈક હતું ભાઈ, હવે અને એ જાણ કરવામાં મેં બાળુભાઈને ફોન કર્યો એટલે બાળુભાઈ સુરવે આવ્યા અને એમને મને આ બધી રજૂઆત સાંભળીને એમને મને અત્યારે કીધું કે ભાઈ હવે વહેલી તકે આનું આપણે કંઈ પણ હશે તે શોર્ટ આઉટ આ કામનું કરી આપીએ છે। મારું નામ જતીન શાહ, જયરત્ના બિલ્ડિંગ ચાર રસ્તાની વચ્ચે જે કેબલનું કામગીરી કરવામાં આવી હતી એ લોકોએ છેલ્લા 10 દિવસથી ડ્રેનેજની લાઈન વરસાદી ગટરના આપણે જે નવી હમણાં સ્લેબ ભરેલો એ છેલ્લા 10-10 દિવસથી તોડ નાખ્યું છે। તમે જોઈ શકો છો કે ગટરનું ને ડ્રેનેજનું પાણી આ જે વેપારી લોકો છે છેલ્લા 10 દિવસથી અધિકારીઓને તમામને રજૂઆત કરીએ છીએ, આ લોકોએ જે કામ કરવા આવે તો એને વાત કરી તો એમની જોડે જે વર્તાવ કર્યો છે ગારમગારી કરીને જે દાદાગીરી કરતો હતો એવું કહેતો હતો, કોઈ કોર્પોરેશનના અધિકારીની કોઈ હિંમત નથી કે મને કોઈ દંડ કરાવી શકે। પણ મારી એવી માગણી છે કે વહેલી તકે આ ગટર લાઇનનો જે કંઈ લાઇન તોડી છે તમામ ખર્ચો જે કેબલવાલો છે એના પાસેથી જ લેવો જોઈએ ને એને કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। મેં કમિશનરશ્રીને પત્ર લખીને જાણ કરીશ કે સાહેબ જે પણ કોન્ટ્રાક્ટર હશે આવી દાદાગીરી ચલાવવામાં નહીં આવે, જે અમારા વેપારી નાના નાના વેપારીઓ ધંધો કરતા હોય એમની સામે આખો દિવસ આવું ગટરનું ને ગંદુ પાણી હોય એ અમે કોઈ પણ હાલતમાં ચલાવી નહીં લેવાય। એટલે અમારી એવી માગણી છે કે વહેલી તકે ગટરને જે કંઈ વરસાદી તોડ નાખી છે એને રિપેર કરવામાં આવે ને તમામ ખર્ચો એની પાસેથી લેવામાં આવે એવી અમારી માગણી।